સુરતમાં કોરોનાને લઈ લગાવેલ પત્રાને લીધે વિવાદ સર્જાયો છે. પાલિકા દ્વારા કોરોનાગ્રસ્ત વિસ્તારમાં લગાવેલ પત્રા હજુ સુધી ખસેડ્યા નથી, જેને લઈ મહોલ્લાવાસીઓમાં બવાલનો માહોલ જામ્યો છે. હવે જોઈએ શું છે આ પત્રાનો વિવાદ. કોરોના કાળ વચ્ચે અસરગ્રસ્ત વિસ્તારોમાં પાલિકા દ્વારા પત્રા લગાવી રસ્તો બંધ કરવામાં આવ્યો હતો, જેથી સંક્રમિત લોકો બીજા વિસ્તારમાં ન પ્રવેશે. હાલ તો અનલોક ચાલી રહ્યું છે અને તમામ રસ્તાઓ પણ ખુલી ગયા છે, છતાં ઉધના વિસ્તારમાં પાલિકાએ લગાવેલ પત્રાને ખસેડવામાં ન આવતા બવાલ સર્જાય છે. પત્રા પાલિકાના હોય જેને વેચીને કોઈ નિકાલ પણ ન કરી શકે. પાંડેસરામાં આજે સવારે કર્મયોગી સોસાયટી બેનો જ આ પ્રશ્ન રહ્યો કે જ્યાં પત્રા માટે લોકો વચ્ચે બખેડો થયો હતો. ઉધનામાં ગલી મહોલ્લા સાંકડા હોય જેને લઈ દરેક ઘરના લોકો પોતપોતાના ઘર પાસે પત્રા ન મૂકવા બાબતે બાખડ્યા છે, ત્યારે દિવ્યાંગ નેશના પ્રતિનિધિ મુકેશ કુરવે જાણવાનો પ્રયત્ન કર્યો અને સાઉથ ઝોનના ઝોનલ અધિકારી સાથે વાતચીત કરી હતી, જેમાં અધિકારી સાહેબનું શું કહેવું છે તે જાણીએ. પત્રા સરકાર દ્વારા લગાવવામાં આવ્યા છે, જે સરકારી મિલકત હોય લોકો પણ મૂંઝવણમાં છે કે આ પત્રાનું શું કરવું. જો પત્રા વેચી નાખશે તો ઝોનવાળા કાર્યવાહી કરશે અને અહીં જ રહેવા દેશે તો લોકો વચ્ચે પત્રા મૂકવા બાબતે બબાલ થશે, જેને લઈ હવે પત્રા વિવાદનો વંટોળ સર્જાયો છે. જી સાહેબ, આપનું નામ ડેઝિગ્નેશન ને જે લોકડાઉન સમયે હોમ ક્વોરન્ટાઇન લોકો જે થતા હતા અને ત્યારે પત્રા લગાડવામાં આવ્યા હતા, આ દિન સુધી નથી લઈ જવામાં આવ્યું એવા લોકો આક્ષેપ કરી રહ્યા છે, આપ સાહેબ શું કહેશો? મારું નામ કૃણાલ સૂર્યવંશી, સુરત શહેર કોંગ્રેસ મંત્રી. સુરત મહાનગરપાલિકાએ કોરોના મહામારીમાં જેટલા ગોટાળા કર્યા છે તે ગોટાળાઓનો અને આંકડો લેવા જાય તો કરોડોની સંખ્યામાં આજે પ્રજાના માથે ટેક્સ રૂપી એ રકમ આવી રહી છે. આજે દિવાળી બાદ તમામે તમામ શહેરના લોકોને વેરા બિલ મળી ગયા છે. વેરા બિલની રકમ એટલી અઢળ વધારે સાથે મળી છે. કોરોના મહામારીમાં લોકોની આવક બંધ થઈ છે ને ત્યાં લોકોને ટેક્સ ભરવા માટે મુશ્કેલ છે, ને તે સમયે અધિકારીઓ જે કોરોના મહામારીના નામે આપના ટેક્સના પૈસાનો જે વેફડો કર્યો છે તેમાં એક સૌથી મહત્ત્વનો જે પત્રા કૌભાંડ તાજેતરમાં જ આવેલું હતું સુરત મહાનગરપાલિકા કે કરોડો રૂપિયા પત્રાના કોન્ટ્રાક્ટરોને મંજૂર કર્યા છે. ખાસ કરીને ઉધના વિસ્તારની વાત કરીએ હું તો ઉધના વિસ્તારમાં જે પ્રમાણે ક્વોરન્ટાઇન એરિયામાં પત્રાઓ લગાવવામાં આવેલા હતા સુરત મહાનગરપાલિકા તરફથી, સાઉથ ઝોન તરફથી, તે પત્રાઓ બે બે ત્રણ ત્રણ મહિના સુધી એ પત્રાઓ જે તે સોસાયટીમાં જે ગીચ વિસ્તારવાળી સોસાયટી છે, જે સાંકડી સોસાયટી છે, તેવી સાંકડી સોસાયટીઓમાં એ પત્રા કાયમી ધોરણે મૂકી દેવામાં આવ્યા. ત્યાંથી લોકોને અવર જવર કરવામાં મુશ્કેલ પડી રહી છે ને પત્રાનું ભાડું કોન્ટ્રાક્ટરનું ચાલુ ને ચાલુ રાખે ત્યાં એક પણ કેસીસ નથી તેવી સોસાયટીઓમાં પત્રાઓ આજ દિન સુધી મૂકી રાખવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોનના અધિકારીઓને વારંવાર ફરિયાદ રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી તેવા પત્રાઓનો નિકાલ કરવામાં આવતો નથી. હું એક સામાજિક આગેવાન, એક રાજકીય આગેવાન તરીકે સુરત મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરું છું કે જે પ્રજાનો પૈસો ખોટી રીતે વેડફાય છે તેનો અટકાવ કરવામાં આવે. તાત્કાલિક ધોરણે જે ખોટો ખર્ચ થાય છે આ ખોટી રીતના જે પત્રાઓ ઉધના વિસ્તારની અમુક સોસાયટીઓમાં લગાવવામાં આવેલા છે તેને ત્યાંથી દૂર કરવામાં આવે અને પ્રજાને ન્યાય આપવામાં આવે. તે ઉપરાંત એટલી શું કે એવી કેટલીક સોસાયટીઓમાં જ્યાં પત્રાઓ એવા એવી પરિસ્થિતિમાં લાગેલા છે કે જ્યાં અવર જવરની સમસ્યાના કારણે અડોશીઓ પડોશીઓના ઝઘડાઓ વારંવારના થતા થઈ રહ્યા છે અને એ પત્રાઓ મહાનગરપાલિકાની પ્રોપર્ટી હોવાથી પ્રોપર્ટી જ્યાં જે જેના ઘરની બહાર પત્રા લાગેલા છે તે પત્રા હટાવી પણ નથી શકતી. તેને ડર છે કે આ સરકારી મિલકત છે એને અમે જો દૂર કરવા જઈશું તો અમે કોઈ કાયદાકીય ગૂંચવણમાં ઊભા નડશે. તેના કારણે આ પત્રાઓ તાત્કાલિક ધોરણે સુરત મહાનગરપાલિકાઓ હટાવવા એ ખૂબ જ જરૂરી છે. હાલ તો કોરોના વાયરસ સંપૂર્ણ નાબૂદ થયો નથી અને લોકોના ઘરમાં સ્વાસ્થ્ય તકલીફ સાથે કકરાટ બનીને બેઠો છે, ત્યારે પાલિકા તાત્કાલિક ધોરણે કોરોના કેસો ન હોય ત્યાંથી પત્રા ઉઠાવી લે તે જ ઉચિત રહ્યું. મુકેશ ગુરવ સાથે બિજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ સુરત.